શ્રી કૃષ્ણ. તો સવારના 7:30 થયા છે અને અત્યારે માજ મેં જો કચરા પોતા બધું જ કામ કરી નાખ્યું છે અને હજી તો બધા સૂતા છે. તો હવે હું ચા નાસ્તો બનાવીશ. તો કેમ છો બધા, મજામાં ને? અત્યારમાં જો વાતાવરણ કેવું છે, વાદળા થયા છે આજે તો એકદમ, અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો ધુમ્મસ છે એકદમ પાછો. જો આજે દાદી એક નવી જ રેસીપી બનાવે છે, બહુ સરસ બનાવે છે. અને તમારે શીખવી હોય ને તો જોજો વિડીયો. પછી એની શીખવા આવી ગઈ છે. તો આ શું કર્યું પહેલાં? લસણ, લીલું લસણ અને સૂકું લસણ એ બેન જો ખાંડી લેશે ખાંડણીમાં. થોડુંક મીઠું નાખી દીધું અરે અરે. અને આ જે ફ્લાવર અને ગાજર આ રીતે ઝીણું સમારી લીધું છે. અને ટમેટા દાદીને છે ને લઈ ગઈ હતી દુકાને, અને આવું બધું કેટલું લઈ આવી છે કા? હા શું? હા હમણાં તાર પપ્પા કીધા હશે. જો બે ચમચી તેલ ગરમ મૂકી દીધું છે અને એમાં સૌથી પહેલાં ટમેટા સમારેલા છે ને નાખી દીધા. લીલા લસણની સાથે ધાણા જીરું નાખ્યું હતું પાવડર, થોડીક હળદર નાખવાની છે અને લાલ મરચું. બધું એક સાથે જ ખાંડી લેવાનું છે. જો મસાલો તૈયાર થઈ ગયો અને એક બાજુ ટમેટા પાકવા મૂકી દીધા છે. ટમેટાને એકદમ આ રીતે પાકવા દેવાના છે. હવે આ જે મસાલો તૈયાર કર્યો ને એ નાખી દેવાનો. બધું એકદમ મિક્સ કરી અને આને બે ચાર મિનિટ પાકવા દેવાનું છે. આજે એકદમ સરસ મિક્સ થઈ ગયું બધું. જે મસ્ત મિક્સ થઈ ગયો અને એકદમ મસ્ત સુગંધ આવે છે. હવે એની અંદર આ ફ્લાવર અને ગાજર બધા ને સમારેલા એ નાખી દેવાના. આને મિક્સ કરવાનું છે અને આપણે ફ્લાવરને ગાજરને એકદમ પાકવા નથી દેવાના. એ સંભારા ટાઈપ બંધ જ કરી દેવાનો, આ નાખીને બંધ કરી દેવાને મિક્સ થાય એટલે. એટલે આ એક ટાઈપનું સલાડ કયો કે સંભારો કયો, પણ આ કોઈ પણ સબ્જી સાથે ખાવાની બહુ મજા આવે. બધાને બહુ જ ભાવે છે. અને આ એકદમ નવી જ રેસીપી છે, તમે ક્યાંય જોઈ નહીં હોય. બની ગયું? હા. તો ગેસ બંધ કરી દેવાનો. હા જો બની ગયો. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે ને.
આની ઉપર હવે કોથમીર નાખી દેવાની. તો હાલો આ જેને ખાવું હોય આ કચુંબર કયો સલાડ કયો કે સંભારો મજા આવશે ખાવાની. ફ્લાવર ગાજર નું સંભારો પછી આ ગાજર ઉટાણા નું શાક મેથી ની ભાજી રાયતા મરચા લાલ મરચા છાસ ભાત અને આ જેનીનો નાનો એવો રોટલો એ જેની આખો ખાઈ જાય કા. બાજરીના રોટલા પછી રોટલી છે અને આ જેની તો ભજીયા ખાવા જ માંડી છો. એના પપ્પાની રાહ નથી જોતી, અમે બેઠા છીએ રાહ જોઈને અને એ તો રાહ નથી જોતી કા. કે તો કર્યું બધાને હાલો ખાવા અને આ જેની સા ને એની ફ્રેન્ડ રમે છે. ગરમ ગરમ જીતી જા. તું કેટલી વાર જીતી ગઈ? દાદી કેટલી વાર જીતી? અત્યારે જો જમીન ને વાસણ ને બધું જીતતી નથી ને એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો છે અને કાલે મળીશું આપણે. તો ગુડ નાઇટ બધાને, અને જો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ચલો બાય.